પૂર્ણિમા તિથિ ભરણી નક્ષત્ર વ્યતિપાત યોગ મેષ રાશિમાં મંગળવારના દિવસે આ ચંદ્રગ્રહણ થવાનું છે ચંદ્રગ્રહણ ભારતભરમાં તથા વિદેશોમાં દેખાવાનું છે જેથી એનું પાળવાનું મહત્વ અવશ્ય છે આ વર્ષ દરમિયાન ચંદ્રમાં ચંદ્રગ્રહણ પૂર્ણિમા દેવ દિવાળીના દિવસે છે પૂનમ હોવાથી તથા મંગળવાર હોવાથી એનું ચંદ્રગ્રહણના દિવસે અનુષ્ઠાનાત્મક જપ તથા સાધના અનુષ્ઠાન કરવાથી અનેકો પુણ્ય પ્રાપ્ત થાય છે તથા કાર્ય સિદ્ધિ થાય છે દેવ દિવાળી પૂનમ મંગળવારના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી આ સમય બહુ ઉત્તમોત્તમ ફળદાયક રહેશે જેમને કાર્ય સિદ્ધિ કરવી હોય કોઈ કાર્ય માટે करव हो तो जप अनुष्ठान अवश्य करव चंद्र ग्रहण मध्यान काले बेवागी ने चालीस मिनटे एनु स्पर्श थे तथा चार वगी ने तीस मिनटे मध्यम काल रह पांच चौप्पन थी छी ने उन्नीस मिनट सुधी पूर्ण खग्रास चंद्र ग्रहण रह छी ने उन्नीस मिनटे सांजे मोक्ष છે ચંદ્રગ્રહણની સમાપ્તિ કાળ છે ચંદ્રગ્રહણનું વેદ સવારે પ્રાતકાળે પાંચ વાગ્યાના વનચાલીસ મિનિટથી વેદનો પ્રારંભ થશે એથી સૂતક દરમિયાન ઉપવાસ કરવાનું મહત્વ છે વૃદ્ધ રોગી અને ગર્ભવતી સ્ત્રીઓએ આ ચંદ્રગ્રહણ સમય બહાર ના નીકળવું તથા વૃદ્ધ અને રોગી અને ગર્ભવતી સ્ત્રીઓ भोजन कर दिवसे चंद्रग्रहण थी तथा मंगलवार नौ दिवस हुआ थी। गत तथा राजकीय क्षेत्र में राजनीति को उतार चढ़ाव आ वर्षे पूनम दिवस समुद्र में थी उथल पाथल आ वर्ष दरमियान जवासे ચંદ્ર ગ્રહણમાં જન્મકુંડલીગત જન્માક્ષરમાં જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ચંદ્ર રાહુ અને કેતુ સાથે હોય ત્યારે ગ્રહણ યોગ થાય છે ગ્રહણ યોગ વ્યક્તિના જીવન ઉપર તથા અનેકો ઉતાર ચડાવ જોવા મળે છે એનું મન ભ્રમિત હોય છે મન એનું નબળું પડે છે કોઈ પણ નિર્ણય લેવાની અને સમજૂતી રહેતી નથી જેથી ચંદ્ર એટલે મનનો કારક ચંદ્ર કમજોર હોવાથી માનસિક રીતે ભ્રમિત એ વ્યક્તિ થયા કરે છે તથા વ્યક્તિના જીવનમાં આરોપ અને લાંછન લાગવાના પણ યોગો બને છે જેથી પૂનમ અને દેવ દિવાળીના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી ચંદ્રનો પ્રતિક છે દૂધ ચોખા તથા સાકર અને શક્કર એ ચંદ્રનો প্রতীক છે જે વ્યક્તિઓને જીવનમાં મન કમજોર હોય આત્મવિશ્વાસ ન રહેતો હોય તથા માનસિક ઈચ્છાઓ પૂરી ન થતી હોય તેવા વ્યક્તિઓ તથા જન્મકુંડળીમાં જેમને ગ્રહણ દોષ હોય એવા વ્યક્તિઓ પૂનમના દિવસે દેવ દિવાળી ચંદ્ર ગ્રહણના દિવસે દૂધ сахар સાકર તથા ચોખાનો દાન અવશ્ય કરવું જેથી મન મજબૂત થાય અને માનસિક કાર્યો થાય ચંદ્ર ગ્રહણ પૂનમ દેવ દિવાળીના દિવસે હોવાથી વ્યક્તિને જો શારીરિક પીડા રહેતી હોય તો આ દિવસ દરમિયાન મૃત્યુ મહામૃત્યુંજયના જપ કરવાથી શારીરિક પીડામાંથી નિવૃત્તિ મળે છે આધિ વ્યાધિ ઉપાધિનો નાશ થાય છે તેથી મૃત્યુંજયન મંત્રનો જાપ અવશ્ય કરવો ઓમ ત્રમબા મહે સુગંધિમ પુષ્ટિ ઓમ ઉર્વાન ઓમ ક્લિમ નમઃ શિવાય તથા પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય તથા ઓમ નમ ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાપ કરી શકાય છે જેથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ અને શારીરિક પીડાઓનો નાશ થાય મેષ રાશિ ચંદ્રગ્રહણના દિવસે હોવાથી બાર રાશિઓમાં ચંદ્રગ્રહણ આ રાશિઓ પર અશુભ પ્રભાવ આપવાનો છે જેથી ઓમ ક્લીમ નમઃ શિવાય આ મંત્ર જાપ કરવાથી આ રાશિઓ ने शुभ फल प्राप्त થાય वृषभ कर्क અને વૃશ્ચિક અને કુંભ રાશિ પર બહુ શુભ ફળ આ ચંદ્ર ગ્રહણ આપશે मिथुन कर्क અને વૃશ્ચિક અને કુંભ રાશિ પર સારું અને શુભ ફળ ઉત્તમોત્તર પ્રગતિદાયક આ વર્ષ રહેશે તથા સી તુલા અને ધનુ અને મીન રાશિઓ પર ચંદ્ર ગ્રહણનો પ્રભાવ મધ્યમ જોવા મળશે જેથી એમને સવા કિલો ચોખાનું દાન અવશ્ય કરવું જેથી આપની રાશિનું શુભ આપણને મળે તથા ભગવતે વાસુદેવાયના જપ ચંદ્રગ્રહણ દરમિયાન કરવાના ચંદ્રગ્રહણ આ વર્ષ દરમિયાન ત્રણ કલાક અને ચાલીસ મિનટનું રહેશે બે વાગીને ચાલીસ મિનટે સ્નાદિ કર્મ કરીને જપ મંત્રનો પાઠ અવશ્ય કરવું અને ગ્રહણ પૂરું થયા પછી સ્નાન કરવું સર્વોત્તમ દર્ભનું આસન કહેલું છે જેથી દર્ભાસન ઉપર બેસીને જપ કર્મ કરવાથી શુભ ફળદાયી બને છે અને અનેકો પુણ્ય પ્રાપ્ત થાય એનું ફળ અસંખ્ય ઘણું પ્રાપ્ત થશે તેથી આ વર્ષ દરમિયાન ચંદ્ર ગ્રહણના દિવસે જપ અનુષ્ઠાન આદિ કર્મ કરીને કાર્ય સિદ્ધિ મેળવીશું અને આધિ વ્યાધિ ઉપાધિનો નાશ થાય અને પ્રગતિ થાય એવા સંકલ્પ કરીને આ દિવસે પૂજા અવશ્ય કરવી નમસ્કાર